2022 વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ લૂંટનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દોળા દાળે દોળા દિવસે લૂંટ કરતી ટોલ ટેક્સની ટીમ જોવા મળી રહી છે અને તેમની ટીમને સમર્થન આપી રહી છે ગુજરાત સરકાર. ત્યારે વોટની ચોટથી જ આ સરકારને સબક શીખવાડવાય તેવું લોકો માની રહ્યા છે. નેશનલ હાઈવે સુરતથી વડોદરા વચ્ચે આવેલા ટોલનાકાના કર્મચારીઓની દબંગાઈ સામે આવી. સુરતથી અમદાવાદ જઈ રહેલા એક પરિવારને કરજણ ટોલનાકાથી વડોદરા બાજુ 15 કિલોમીટરમાં તેમની કારને એક્સિડન્ટ થયો હતો. સદનસીબે કારમાં બેઠેલા પરિવારનો બચાવ થયો હતો, પરંતુ એક્સિડન્ટમાં ડેમરેજ થયેલી ગાડીને ટોકન કરીને સુરત લાવવા માટે કરજણ ટોલનાકાના મેનેજર દિલીપ પાટીલ દ્વારા દબંગાઈપૂર્વક વર્તન કરીને ટોલ પાછો ભરાવ્યો હતો. મુદ્દાની વાત તો એ છે કે 2 કલાક પહેલાં ટોલનાકા ઉપરથી પસાર થયેલી ગાડી એક્સિડન્ટ હાલતમાં પાછી ટોલનાકા પર આવી ત્યારે પરિજનોની હાલત તો ચિંતાજનક હોય તેવા સમયે પણ આવા કર્મચારીઓ દબંગાઈ પરિવર્તન કરી રહ્યા છે. ટોલ ટેક્સના નાણાં ખંખેરવાનો ટાઈમ મળે છે, પરંતુ રોડ ઉપર ખાડાઓ પૂરવાનો તેમને ટાઈમ મળતો નથી. વહીવટીતંત્રને લોકોનું કહેવું એવું છે કે સરકાર દ્વારા ટોલનાકાની સરિયા લૂંટ ચલાવવામાં આવી છે સરિયામ, ત્યારે સમારકામ અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે. ટોલ બુથ મેનેજમેન્ટ મહેન્દ્ર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું કે તમારી અને તમારી ગાડીની હાલત ગમત એવી હોય, પરંતુ ગાડીનું એક વ્હીલ પણ રોડ ઉપર ટચ થયેલું હશે તો પણ ચાર્જ ચૂકવવો પડશે. આવી રીતે અનેક લોકો ઘાયલ થયા હોવા છતાં બળજબરીપૂર્વક નિયમોનું પાલન કરાવવામાં આવે છે. એક તરફ ગાડીનો એક્સિડન્ટ થયો છે અને એક્સિડન્ટ થયેલી ગાડી પરત આવી રહી છે, લેટ આવી રહી છે, જેને લઈને તેની પર ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આમ ગુજરાતમાં માત્ર લોકોના ખિસ્સા કેવી રીતે ખંખેરવા તે 27 વર્ષથી ચાલી રહ્યું છે અને લોકોના ખિસ્સા ખંખેરવામાં નિયમ અને કાયદાઓ ઘડવામાં આવે છે, પરંતુ તેને સુલભ સેવાઓ મળે અને તેમની પ્રાથમિક જરૂરત પૂર્ણ થાય તેવા કોઈ કાયદા બનાવવામાં આવતા નથી. કાયદા માત્ર એવા જ બને છે કે જેમાં ખિસ્સા ખાલી થાય. જ્યારે નોટબંધી હોય કે અન્ય હોય, GST હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ હોય, તમામ ક્ષેત્રે ભારતીયમાં જે નવા કાયદાઓ અમલમાં આવી રહ્યા છે તે માત્ર ને માત્ર લોકોના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે કઢાવવા તેવા નિયમો બનતા હોય છે. ત્યારે ટોલનાકા પર પણ ખાનગી રાહે ખાનગી કારણ કરીને ટોલનાકા પર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, પરંતુ રોડ પર જે સમસ્યા છે ખાડા ટેકરાની લાઇટની તેવી સમસ્યાઓ દૂર કરવામાં આવતી નથી. આમ નેશનલ હાઈવે સુરતથી વડોદરા વચ્ચેના હાઈવે પર આવી ઘટના સર્જાતી હોય તો અન્ય ટોલનાકાઓ પર પણ વસૂલી દંડ કરવામાં આવી રહ્યો છે અને દબંગાઈપૂર્વક વસૂલી દંડ કરતી સરકાર ગુજરાત સરકાર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના જનતા હવે 2022ની ચૂંટણીમાં વસૂલાત કરતી દંડ ફટકારતી સરકારની સામે કેવા નિર્ણય લેશે અને સરકારની સામે સરકારને સબક શીખવાડવા અને સરકારના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેમની શાન ઠેકાણે લાવવા માટે વોટની ચોટ આપવી તે જ સામાન્ય નાગરિકની હવે ફરજ બને છે.